જેની ઉપર કેજીએફ ફિલ્મ બની છે તે કર્ણાટકની કોલાર ગોલ્ડ ફિલ્મ સિટીમાં 5 કિલોનું સોનું ગીરો લઈ દુકાન બંધ કરી ભાગી આવેલા બે ભાઈઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. સુરતમાં 8-1 મહિનાથી રહેતા બંને ભાઈઓ માર્કેટમાં સાડી ઉપર સ્ટોન ચોટાડવાની મજૂરી કરતા હતા. રિંગરોડ સ્થિત આદર્શ માર્કેટમાં નોકરી કરતા અને પુણાગામ સરિતા વિહાર સોસાયટીમાં ભાડે રહેતા દેશ નિરંજન કુમાર સિન્વા અને રૂપેશ શર્મા રનવા કર્ણાટક વિરુદ્ધ કેજીએફ પોલીસ સ્ટેશનમાં 1.5 કિલો સોનાની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. બંનેને ઝડપી લઈ પૂછપરછ કરવામાં આવતા તેઓએ 8 મહિનાથી સુરત ભાગી આવ્યા હતા. બંને ભાઈઓ કોલાર સિટીમાં સોનાની દુકાન ધરાવતા હતા. તેમની દુકાનમાં ગ્રાહકો સોનાના દાગીના ગીરો મૂકી લોન લેતા હતા. આ સોનું તેઓ આગળ 10% દલાલી રાખી બીજો સોનીઓને આપતા હતા. જોકે તેમણે આ દલાલી અને કમિશન ઉડાવી દેતા મુશ્કેલીમાં મુકાયા હતા. સોનું છોડાવી જ નહીં શકતા બંને દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. કેજીએફ પોલીસ સ્ટેશન ઉપરાંત ગલપેટ પોલીસ સ્ટેશનમાં 1.5 કિલો સોનાની છેતરપિંડી અને વેમગલ પોલીસ સ્ટેશનમાં 2 કિલો સોનાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. સુરત પોલીસે બંનેને કર્ણાટક પોલીસને હવાલે કર્યા હતા. કર્ણાટક રાજ્યના કેજીએફ પોલીસ સ્ટેશનમાં ગોલ્ડનું ગીરવે મૂકી અને કરોડોનું કૌભાંડ કરનાર બે ઈસમો કર્ણાટક રાજ્યમાંથી અલગ અલગ પોલીસમાં એમના ગુનાઓ દાખલ થયેલા હતા એવી ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળેલ હતી કે સુરત શહેરમાં આવી અને એ લોકો અહીંયા વસવાટ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં ધંધો કરે છે. એ બાતમીના આધારે ગઈકાલે 9 તારીખે આ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે એમના નિવાસસ્થાનેથી ઝડપી પાડેલ છે અને કર્ણાટક રાજ્યને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. આ આરોપીઓ લોકો પાસેથી ગોલ્ડ ગીરવે લઈ અને એમને પૈસા આપતા હતા. એ જે ગોલ્ડ એમની પાસે જમા થાય એ ગોલ્ડ ફરીથી કોઈ બીજા પાર્ટીને આપી એમની પાસેથી પૈસા લઈ બંને બાજુથી કમિશન મેળવી અને કરોડોનું કૌભાંડ કરી આચરેલ છે અને એમના વિરુદ્ધમાં કર્ણાટક રાજ્યમાં ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. એ 5 કિલો ગોલ્ડનું હાલ આપણા ધ્યાન પર આવેલ છે અને વધુ વિગત કર્ણાટક પોલીસ સ્ટેશનને સંપર્ક કરતાં વધારે કરોડ રૂપિયાનું કેટલાનું થયેલ છે એ માલુમ પડશે. ના, આમને પોતાની જ્વેલરી શોપ હતી ત્યાં કર્ણાટકમાં અને એ આધારે લોકોનું ગોલ્ડ ગીરવે માટે લેતા હતા. બીજા કોઈ હાલ વિગત બીજા કોઈ કૌભાંડની જાણાઈ આવેલ નથી. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આવીને ધંધો ચાલુ કરી લીધો. મુદ્દામાં રિકવરી કરવાનું એ કર્ણાટક પોલીસ કરશે. આપણે આરોપીને પકડી અને કર્ણાટક પોલીસના હવાલે કરીશું.